हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा। आज आपणे एक मस्त मजानी वानगी बनावी रही। सौथी पहेला आपणे मस्त मजानी खीर बनावी लेशुं। खीर बनावा माटे मैं चोखा लीधेला छे अने एने पलाळी राख्या था। मैं 2 टेबलस्पून चोखा लीधा छे। अत्यारे हूँ 1 लीटर दूध लई रही छूँ, एनी सामे 2 टेबलस्पून चोखा लई रही छूँ। એટલે કે જ્યારે આપણે ખીર બનાવતા હોઈએ ત્યારે ચોખાનું પ્રમાણ બહુ જ વધારે પણ ન હોવું જોઈએ અને સાવ ઓછું પણ ન હોવું જોઈએ। અને આ ચોખાને મેં પલાળી રાખેલા છે। હવે સૌથી પહેલાં તો આપણે ચોખાને જરાક શેકી લેવાના છે। એમાંથી પલાળી અને મેં પાણી કાઢી નાખ્યું છે। અને હવે આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી લઈશું। ખીર બનાવવાની એકદમ અલગ રીત છે। આ રીતે તમે ખીર બનાવશો ને તો તમારી ખીર બહુ જ સરસ બને છે। હવે એની અંદર આ પલાળેલા ચોખા ઉમેરી લઈશું આપણે। એને આપણે શેકી લેવાના છે। આમ કરવાથી દાણો જે છે એની અંદર સુગંધ બહુ સરસ આવી જશે અને એક સરસ મજાનું કોટિંગ થશે અને એના કારણે ખીર તમારી બહુ સરસ બનશે। બસ જો આ રીતે શેકી લેવાનું છે। ચોખા છે એ સરસ શેકાઈ ગયા છે। હવે એની અંદર આપણે દૂધ ઉમેરી લઈશું। અત્યારે હું 1 લીટર દૂધ લઈ રહી છું। આ દૂધને એકદમ સરસ રીતે આપણે ઉકાળવાનું છે। દૂધ ઉકળ્યું કેટલું એના ઉપર એ ક્યારે ખબર પડશે આપણે, કે જ્યારે આપણે અંદર ઉમેરેલા ચોખા છે ને એ ચોખા સરસ રીતે કૂક થઈ જશે અને સ્ટીકી ચોટી જશે એકબીજા સાથે, અને એની સાથે સાથે એના લીધે થિકનેસ એકદમ સરસ આવી જશે। તો આ રીતે આપણે બનાવશું ને તો ખીર એકદમ સરસ બનશે। હવે આ ચોખાને આપણે ઉકાળી લેવાના છે। ઘણા લોકો ભાત ઉમેરતા હોય છે, ઘણા લોકો પૌઆ ઉમેરતા હોય છે, પણ અત્યારે આપણે ટ્રેડિશનલી જે ખીર બને છે એ જ રીતે આપણે ખીર બનાવી રહ્યા છીએ। અને હવે આ દૂધ છે એને ઉકાળવા દેવાનું છે। દૂધ ઉકળે અને લગભગ પા ભાગ જેટલું ઉકળી જાય અને એકદમ સરસ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળીશું। અને ખાંડ ખાસ એ યાદ રાખવાનું છે કે ખાંડ જે છે એ હમણાં નથી ઉમેરવાની। જો અત્યારે તમે ખાંડ ઉમેરી દેશો ને તો શું થશે કે ચોખા છે એ સરસ રીતે રંધાશે નહીં, કૂક નહીં થાય, અને એના કારણે તમારી જે ખીર છે એ સરસ તૈયાર નહીં થાય। તો અત્યારે આપણે ખાંડ નથી ઉમેરવાની, અત્યારે ફક્ત આપણે દૂધને ઉકાળવાનું છે અને દૂધ ઉકળે પછી જ એની અંદર આપણે ખાંડ ઉમેરીશું। અત્યારે આપણે દૂધને હવે ઉકાળવા માટે રહેવા દઈશું। લગભગ 10-12 મિનિટ સુધી આપણે દૂધને ઉકાળી લેવાનું છે। જો એકદમ સરસ ઘટ્ટ ખીર તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એની અંદરના જે ચોખા છે એ પણ સરસ રીતે એકદમ ચડી ગયા છે। જો ચોખા આવી રીતે ચડાવવાના છે એકદમ સરસ, જો દાણો છે ને એકદમ સરસ મુલાયમ અને તૂટી જાય એવો સરસ દાણો થયો છે। તો આ રીતે જ્યારે ખીર તૈયાર થાય છે ને ત્યારે ખીર એકદમ સરસ તૈયાર થાય છે। અને હંમેશા આવી રીતે ચોખા ચડે ને એટલે સમજી જવાનું કે ખીર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે। હવે એની અંદર આપણે ખાંડ ઉમેરી લઈશું। આપણે ખાંડ પહેલાં નથી ઉમેરી અને દૂધ પણ સરસ ઉકળી ગયું છે, તમને એનો કલર પણ દેખાઈ ગયો છે। અત્યારે મેં ફૂલ ફેટ દૂધ લીધેલું છે। હંમેશા જ્યારે તમે ખીર છે, દૂધપાક છે, એની કોઈ પણ વાનગી બનાવતા હો ને ત્યારે દૂધ હંમેશા ફૂલ ફેટ લેવાનું છે। અને જો તમારી પાસે ફૂલ ફેટ દૂધ અવેલેબલ ન હોય તો જે દૂધ હોય એની અંદર તમે 1 લીટર દૂધ લેતા હોય તો એની અંદર તમે 1/2 કપ મિલ્ક પાવડર અથવા તો 2-3 ટેબલસ્પૂન મલાઈ ઉમેરી લેવાની છે। હવે આની અંદર આપણે 1/2 કપ ખાંડ ઉમેરી લઈશું। હવે આ ખાંડ ઉમેર્યા પછી આપણે ખીર છે એને બહુ ઉકાળવાની નથી। ખાંડનું પાણી બળે અને જરાક મિશ્રણ બધું સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે, કારણ કે દૂધ સરસ રીતે આપણું ઉકળી ગયું છે અને ચોખા છે એ પણ સરસ ચડી ગયા છે। અને આટલી સરસ ખીર બની હોય તો પછી કેટલી મજા પડી જતી હોય છે। અને જે સાઈડમાં મલાઈ ચોટેલી હોય એને પણ આપણે લઈ લેવાની છે, એનો એની જે મલાઈનો જે સ્વાદ છે ને એ બહુ જ સરસ આવતો હોય છે। હવે એની અંદર આપણે એલચી પાવડર ઉમેરી લઈશું। પાંચ ચમચી એલચી પાવડર ઉમેરીશું, બદામની કતરણ ઉમેરી લઈશું, મિક્સ કરી દઈશું।
જુઓ ખીરની એકદમ સરસ કન્સિસ્ટન્સી આવી ગઈ છે, જેવી આપણે જોઈએ એવી સરસ કન્સિસ્ટન્સી આવી ગઈ છે. બસ આવી ખીર તૈયાર કરવાની છે. અને આ ખીર હજી ઠંડી થશે એટલે વધારે ઘટ્ટ થશે. તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી એકદમ સરસ મળી ગઈ છે. તો ખીર તૈયાર થઈ ગઈ છે, ફ્લેમ ઓફ કરી દઈએ અને ખીરને સર્વ કરી દઈએ. અને તમે જોશો ને જ્યારે કે આ દૂધ આમાંથી જાય છે ને ત્યારે એની અંદર દૂધ રહી જાય છે, એટલે કે આ ચમચા ઉપર દૂધ ચોંટેલું છે એ દૂધ બરાબર ઉકળી ગયો છે એની નિશાની છે. આ રીતે દૂધ ઉકળી ગયું હોય અને દૂધ જ્યારે ચમચામાં લેવો ત્યારે ચોંટે ત્યારે સમજી જવાનું છે કે ખીર છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ખીરને સર્વ કરીએ.